આજે આપણે કૃપાળુદેવના વચનામૃત વચનામૃત કહેતા એમના પત્ર પણ આવી જાય અને એમના કાવ્ય પણ આવી જાય. તો દર શુક્રવારે આપણે એ રીતે સ્વાધ્યાય કરીશું. આમાં મુખ્યપણે એવા પત્ર અને એવા કાવ્ય લઈશું આપણે જેથી આપણને કૃપાળુદેવની તત્વદ્રષ્ટિ કેવી છે એનો ખ્યાલ આવે. આપણે એ દ્રષ્ટિને વિચારી જ નથી કે કૃપાળુદેવ આ રીતે તત્વની વાત, શાસ્ત્રની વાત સંક્ષેપમાં કરે છે એવો બહુ ઓછા લોકોને ખ્યાલ છે. અને જેમને શાસ્ત્રનો અભ્યાસ થયો છે એને જ ખરેખર એ વાત સમજાય એવી છે. તો આપણે એવી જ વાત બધી લેવી છે જેથી આપણને ખ્યાલ આવે કે કૃપાળુદેવના અંતરમાં શું હતું, તત્વની દ્રષ્ટિ એમની કેવી હતી. એટલે સમ્યક દર્શન થયા પછીના જે મુખ્યપણે પત્રો વગેરે આપણે લઈશું. પણ શરૂઆતમાં આજે આપણે એક કે બે સ્વાધ્યાય દરમિયાન સમ્યક દર્શન પછી તરત જ જે કંઈક છે એ પણ લેવા માંગીએ છીએ. એટલે આજે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલી શરૂઆત આપણે 710 પત્રથી કરીએ છીએ. 24મા વર્ષે થયું અને આ જે પત્ર છે 29મા વર્ષના પત્ર છે. એટલે એક પત્ર આપણે આ જે 710 છે એટલે એ વાંચતા આપણને ખ્યાલ આવશે કે કૃપાળુદેવના અંતરની અંદર કેટલું સ્પષ્ટ છે એનો ખ્યાલ આવે. એ પછીથી આપણે 200મો પત્ર સમય હશે તો લઈશું, કેમ કે એની પહેલાનો પત્ર છે. તો અહીંયા તો આ ઉત્કૃષ્ટ વાત જે લખી છે કે જે દ્વારા આપણને એમ લાગે કે આપણે આટલા બધા શાસ્ત્રમાં જે વાત વાંચી એ જ કૃપાળુદેવે કહી છે. તો પત્ર 710 આપણે લઈએ છીએ એટલે આંક એને કહે છે અહીંયા 710. અહીંયા લખ્યું છે, આત્મા સચ્ચિદાનંદ વડવા ભાદરવા સુદ પૂનમ સોમવાર સંવત 1952 એ દિવસનો પત્ર છે. લખાણ છે, આત્મા સચ્ચિદાનંદ ઓમ. નાનાપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું ધ્યાવવું. પહેલી એમાં સીધી જ વાત કરી છે, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું એમ ધ્યાવવું. સચ્ચિદાનંદ, સત ચિત્ત અને આનંદ ત્રણ શબ્દની સંધિ કરીએ એટલે સચ્ચિદાનંદ શબ્દ થાય. અને ગુરુદેવ હંમેશા સચ્ચિદાનંદ શબ્દનો પ્રયોગ કરે છે, કૃપાળુદેવ પણ એ જ શબ્દનો પ્રયોગ કરે છે. સત જે હોવા પણે છે, એટલે જ્ઞાન અને આનંદ, જે જ્ઞાન આનંદ પણે જે છે તે સચ્ચિદાનંદ છે.
કહી શકે સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું, એક છું કહી. અને આ અનેક ગતિ, અનેક પર્યાય એ બધાનો એમાં નિષેધ કરી દીધો. હું એક છું, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું ને ધ્યાવવું, વારંવાર એવો અભ્યાસ કરવો, એ જ છું એવી દ્રઢતા કરવી. અને અહીંયા એક આગળ પહેલા એ લીધું કે જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક એમ પહેલા લીધું છે. એનો અર્થ શું છે કે ખરેખર ખરેખર જોઈએ આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, એટલે જ્ઞાનમાં જ્ઞાનમાં એને જ્ઞેય માત્ર જણાય એવો છે, જ્ઞાનમાં એને જ્ઞેય માત્ર જણાય એવો છે, એટલે જ્ઞેય માત્ર એના જ્ઞાનમાં આવી શકે છે. એટલે એ દરેક જગ્યાએ વ્યાપેલો છે, દરેકને જાણે છે. એને પછી એ સીમા રહેતી નથી કે આ જગ્યાની વાતને ન જાણું કે આ જગ્યાની વાતને ન જાણું. જગત આખામાં કોઈ જગ્યા એવી નથી કે એના જ્ઞેયને એ જાણી ન શકે. જ્ઞેય માત્રને જાણી શકે એવું સર્વજ્ઞપણું છે. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, એમ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક પણ છે. પછી કહે છે નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન, પ્રગટ આત્મ સ્વરૂપ છે. નિર્મળ છે અને પછી કહે છે કે અત્યંત નિર્મળ છે. નિર્મળ છે એટલે એમાં કોઈ મલિનતા નથી, એટલે કોઈ મલિનતા નથી, કોઈ પણ પ્રકારની મલિનતા નથી. આ જીવ અનાદિ છે, એને ભવના ભ્રમણ કર્યા, ચાર ગતિના ભ્રમણમાં એવી બધી પર્યાયો થઈ, એમાં એને કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ ભાવ કર્યા અને સારામાં સારા ભાવ પણ કર્યા, શુભ ભાવ પણ કર્યા, અશુભ ભાવ પણ કર્યા, પણ એક પણ ભાવ એના મૂળ સ્વરૂપમાં ગયો નથી, એટલે એ તો નિર્મળ જ રહ્યો, એને કોઈ મળ લાગ્યો જ નથી, એવો એ નિર્મળ છે. પછી કહે છે કે અત્યંત નિર્મળ, અત્યંત નિર્મળ જ્યારે શબ્દ મૂક્યો છે તો એની એ પાછળનો આશય એવો છે કે એને કોઈ વિકલ્પ પણ નથી, કે હું શુદ્ધ છું ને પૂર્ણ છું ને આવા વિકલ્પ વિનાનો અત્યંત નિર્મળ. ગુરુદેવ હંમેશા આ વાત કરે છે, પર્યાય વિનાનો કોઈ વિકલ્પ પણ નથી, નિર્મળ છું એવો વિકલ્પ પણ જેને નથી એવો એ નિર્મળ, અત્યંત નિર્મળ. પરમ શુદ્ધ, પરમ શુદ્ધ એટલે પરમાત્મ સ્વરૂપ છે. ચૈતન્ય ઘન, જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્ય ઘન એટલે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક, નાયક માત્ર જ્ઞાન કરવા વાળો છે. અને પ્રગટ આત્મ સ્વરૂપ છે, જેમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રીતે વાત કરી, એ પોતાને અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાસી, નવો સમય સારાય કરી. અને જે પહેલો શ્લોક કહ્યો એમાં સ્વાનુભૂત્યા ચકાસી કહ્યું, નવો સમય સારાય એવા આત્માને નમસ્કાર કરું. સ્વાનુભૂત્યા ચકાસી, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે, તો એવો એ અનુભવમાં આવે એવો છે એમ કહ્યું. એનો અર્થ જ છે કે પ્રગટ છે. જ્યારે અનુભવમાં આવે એવો, આપણે જયારે જો સામે પ્રશ્ન કર્યો હતો અમૃતચંદ્રાચાર્ય ભગવાનને, કયો સમયસાર ની આત્મખ્યાતિ ટીકા લખતી વખતે પહેલો જ શ્લોક, નમો સમયસાર આય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય ભાવાંતરછિદે, તો એ પોતાને અનુભવમાં આવે એવો છે. અને એમાં જો આપણે આચાર્ય ભગવાનને સામો પ્રશ્ન કર્યો હોત કે ક્યારે અનુભવમાં આવે એમ જો પ્રશ્ન કર્યો હોત, તો એમ એમ જ કે દરેક સમય અનુભવમાં આવે એવો જ છે. કોઈ સમય એવો નથી કે જ્યારે આત્મા અનુભવમાં ન આવે, દરેક સમય આત્મા અનુભવમાં આવે એવો છે. એનો અર્થ એ થયો કે આત્મા એ પ્રગટ છે, પ્રગટ આત્મ સ્વરૂપ છે. આ પ્રગટ છે, આત્મા સદાય પ્રગટ છે, માત્ર એની દ્રષ્ટિ કરવાની જરૂર છે. કૃપાળુદેવે પણ એ જ વાત અહીંયા લખી છે કે નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન, પ્રગટ આત્મ સ્વરૂપ છે.
એવું આત્મ સ્વરૂપ છે. કેટલી મોટી વાત, તત્વની વાત અહીંયા કરી છે, જે આપણે શાસ્ત્રમાંથી ગુરુદેવના પ્રવચન દ્વારા હંમેશા સમજીએ છીએ, એનો વિસ્તાર ગુરુદેવ કરી અને આપણને સમજાવે છે. એ બધી વાત એમણે અહીંયા બે લીટીની અંદર કરી દીધી છે, જેનો વિસ્તાર કરવા બેસીએ તો કલાકો નીકળી જાય, એટલી બધી વાત એમાં આપી દીધી છે. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારું, એમાં ક્યાંય પરની વાત તો લીધી જ નથી, પોતાની વાત લીધી છે. એવો આત્મા હું છું એવા સ્વરૂપની દ્રઢતા કરવાની વાત કરી છે, શરૂઆત જ ત્યાંથી કરી દીધી છે. બીજી બધી વાતને ગૌણ કરી અને આ વાત મુખ્ય કરીને લેવામાં આવી છે. અને એમ જાવવું એટલે આપણને ખરેખરો માર્ગ બતાવી દીધો છે કે આમ ધ્યાન કરવું, આ વિચારણા ચાલવી જોઈએ. વિચારવું ને ધ્યાવવું, બીજું કાંઈ વિચાર કરવા જેવું નથી. પછી આ આત્માની આ વાત લીધી કે એવું પ્રગટ આત્મ સ્વરૂપ છે, એટલે આપણને એ ધારણ આપી કે પ્રગટ જ છે, તો પુરુષાર્થ કર તો તને પણ પ્રગટ જ છે. અને પછી કે છે, સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. સર્વને બાદ કરતા કરતા વેદ જ્ઞાનની વાત આમાં તો કરી છે. જ્યાં 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 એને આત્મા માન્યો છે તો એ બધાને એ છ દ્રવ્યને નવ તત્વો દ્વારા બરાબર સમજી અને બાદ કરતો જાય, છોડતો જાય કે એ નહીં, એ નહીં, એ આ નહીં, ત્યારે પછી જે છેલ્લે રહે છે એ આત્મા છે. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. અબાધ્ય અનુભવ રહે છે એટલે કે જેમાં બંધ પણ પડતો નથી, એવો અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. આ જગતના પદાર્થો એનાથી જુદો એ નહીં, પરના લક્ષ્ય થતા જે બધા જે ભાવો છે એ પણ નહીં, આ શરીર એ પણ નહીં, શરીરના લક્ષ્ય થતા જે ભાવ એ પણ નહીં, એમ એ બાદ કરે છે. એટલે ભેદ જ્ઞાન કરતો કરતો આગળ વધે છે. હજી જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એને સ્વવિકલ્પ દશામાં એવા ભેદ જ્ઞાન તો કરવા જ પડે છે, કેમ કે અનેક પ્રકારે આ જીવે વૃત્તિ કરી છે અને એ વૃત્તિ કરી છે એટલે એ અનેક પ્રકારે એ પરમા પોતાપણું કરીને રહ્યો છે. એ પરમા પોતાપણું જે કર્યું છે એને છોડવું જ પડશે, એને સમજીને છોડવું પડશે કે આ હું નહીં, આ બધું હું નહીં, પર પદાર્થ રૂપે પણ હું નહીં, આ શરીર એ હું નહીં, શરીરથી પણ હું જુદો. અને પછી એના તરફના જે વલણ જે છે, એના તરફના જે ભાવ છે, એ બધા ભાવથી પણ હું જુદો. શરીરમાં જે ભાવ, શરીરને કારણે જે ભાવ, એ બધાથી હું જુદો. શરીરનો ભાવ કેવો છે? એ તો જળ ભાવ છે. એ જળ ભાવ કંઈ મારો નથી. શરીરના કાર્યો કરવા વાળો હું નહીં, એ બધાથી પણ હું જુદો. હું ચેતન ભગવાન આત્મા છું. તો પછી અનુભવમાં જે આવે છે એની ચેતના જ એને અનુભવમાં લઈ જાય છે. સર્વને બાદ કરતા પરના લક્ષ્ય થતા જે ભાવ જે છે એ બધાને એમાંથી કાઢી નાખ્યા. સર્વ કહ્યું એમાં બધું આવી ગયું, સર્વને બાદ કરતા બધું કાઢી નાખતા છેલ્લે પછી કાંઈ બાદ થવાને લાયક રહેતું જ નથી. હવે કાંઈ બાદ થઈ શકે એવું રહ્યું જ નથી, તો એ શું છે? એ માત્ર પોતાનું સ્વરૂપ જ છે ને એ અનુભવમાં આવે છે. કેમ કે એ ભેદ જ્ઞાન કરે છે અને પછી એમ વધતું વધતું આ જે એક સમય એની પોતાની જે પર્યાય કે જેમાં એ પોતે ભગવાન આત્મા છે કે શુદ્ધ છે કે નિર્મળ છે કે અત્યંત નિર્મળ છે, પરમાત્મા સ્વરૂપ છે, આવો જે વિકલ્પ કરે છે, એ વિકલ્પો તો કે એ પણ બાદ કરવો, એ પણ હું નહીં, એ પણ હું નહીં, એ પણ હું નહીં, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, તો એ વિકલ્પ નહીં. એ વિકલ્પ પણ જ્યાં નથી રહેતો, અમને માત્ર એક એવો ભગવાન આત્મા પોતાને અનુભવમાં આવે છે ને એ, એટલે કે સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. એ સમજ નથી, એ અનુભવ છે. સમ્યક દર્શન કરવાની આ રીત છે.
પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો જ નિર્ણય પહેલા ખૂબ કરવાનો રહે છે, અને એની વિધિ પણ કૃપાળુદેવે 416માં પત્રમાં બતાવી છે કે સર્વજ્ઞ પરમાત્મા જેવા જ્ઞાન સ્વરૂપ અને જેવી ઓમકાર ધ્વનિ ઉઠે છે એ બધી વાતનો ખ્યાલ કરી અને એ પોતામાં સ્થાપી અને પછી પોતે એમ જ્ઞાન સ્વરૂપ છે એ રીતે આખી વિધિ બતાવી છે. એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે એનો નિર્ણય કર્યો છે, પણ એ નિર્ણય કર્યા પછીથી પોતાને જ્ઞાન સ્વરૂપ થવું છે ત્યારે કેવી રીતે થાય? પોતે તો એવો જ્ઞાન સ્વરૂપ થયો નથી, સમ્યક દર્શન થયું નથી, તો કેવી રીતે થાય? એટલા માટે એ ધ્યાનની વિધિ એ રીતે બતાવી છે કે આમ કરતા કરતા પછી વિકલ્પમાંથી નિર્વિકલ્પ થશે, પછી એ છેલ્લો વિકલ્પ જે છે પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો જ વિકલ્પ, ને કેવું જ્ઞાન છે એ કરતા કરતા આગળ વધતા વધતા પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવ થશે. એટલે એ વિધિ પણ એ રીતે બતાવી છે, અહીંયા પણ એ જ વાત લીધી છે કે પછી કાંઈ બાકી રહેતું નથી, સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જેમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એમની નોટ વાંચી છે ત્યારે એમણે આ જ રીત બતાવી છે કે કેવી રીતે આગળ વધવું. કૃપાળુદેવે આ જે વાત કરી છે એ પ્રમાણે જ આગળ વાત કરી છે, અને એ અનુભવ રહે છે, એ સમજ રહે છે એમ નથી, એ અનુભવ રહે છે. અનુભવ તો આત્મા સિવાય બીજો કોઈ હોઈ શકતો જ નથી. પોતાની વસ્તુને અનુભવી શકાય, પરને અનુભવાતી નથી. પર સંબંધી તો જ્ઞાન જ થાય છે, પરને કાંઈ આપણે અનુભવી નથી શકતા. પરનું જ્ઞાન થાય છે ને આપણે એને એમ માનીએ છીએ કે હું અનુભવું છું. આ ઠંડી ગરમીનું આપણને જ્ઞાન થાય છે, આપણે એમ માનીએ કે આપણે એને અનુભવીએ છીએ. એ તો ઇન્દ્રિયનો વિષય છે, જળ ઇન્દ્રિયનો વિષય છે, એનું જ્ઞાન આત્મા તો કરે છે. અનુભવ કરે છે ત્યારે તો તે એની સાથે એક રૂપ થઈને અનુભવે છે. એટલે આ વાત કરી સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે, એટલે બધું બાદ થઈ જાય, હવે કાંઈ બાદ કરવા જેવું રહ્યું જ નથી. એટલે જે વિકલ્પ હતો બાદ કરતા કરતા જે સવિકલ્પ દશાની અંદર આખો પુરસાદ ઉપડ્યો હતો, સ્વને અનુસરીને જે પુરસાદ કરતો હતો, ત્યારે જેને ગુરુદેવે એમ કહ્યું છે કે ઘોલન ચાલે છે એવું સ્વરૂપનું લક્ષ્ય કરે છે, અને જે ઘોલન ચાલે છે એ પણ પછી રહેતું નથી અને માત્ર અનુભવ રહી જાય છે. એ અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે, તે આત્મા છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. જે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વને જાણે છે તે આત્મા છે. એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્માને જ્ઞાન સ્વભાવી કયો છે. વર્તમાન પર્યાયની અંદર જ્ઞાનના અવગાળ ઓછા હોય, વર્તમાન પર્યાયમાં કોઈને જ્ઞાનના અવગાળ ઓછા છે, કોઈને વધારે છે, એની અહીંયા વાત નથી લેવી. અહીંયા આત્માની વાત લીધી છે, પર્યાયની વાત નથી લેવી. પર્યાયની વાત લઈએ તો અત્યારે ક્યાં આપણે સર્વને જાણીએ છીએ, અને બધાને જાણવું ઓછું વધતું છે. તો કે જે સર્વને જાણે છે તે આત્મા છે. એટલે સર્વજ્ઞ પરમાત્માનો વિચાર કરી અને આખી વાતને લીધી છે કે સર્વજ્ઞ જ્ઞેય માત્રને જાણે છે, એનો અર્થ શું થયો કે જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન સ્વભાવ આવ્યો ક્યાંથી? જગતના આટલા અનંત જ્ઞેયોને કંઈ જીવનમાં જાણી શકાય એવું તો બની શકતું નથી, એ જ્ઞેયો સુધી પહોંચાય એમ બનતું નથી. અને સર્વજ્ઞ તો જ્ઞેય માત્રને જાણે છે, ત્રણ કાળના જ્ઞેયને જાણે છે. એનો અર્થ જ એ થયો કે એ તાકાત જ્ઞાનની અંદરમાં પડી હતી એ પ્રગટ થઈ છે. અંદરમાં જે પડેલી શક્તિ, જ્ઞાનની શક્તિ, એ પ્રગટ થઈ છે. એટલે એ આત્માની શક્તિ છે. સર્વને જાણવાની જે શક્તિ છે એ આત્માની શક્તિ છે. જ્ઞેય માત્રને જાણવાની શક્તિ આત્માની છે. એટલે આત્મા કહેવો હોય તો એમ કહી શકાય, એ રીતે કહી શકાય. શુદ્ધ આત્માનો વિચાર કરીએ, વર્તમાન પર્યાયને ગૌણ કરીને જો આપણે એમ કહીએ તો એમ કહી શકાય કે સર્વને જાણે તે આત્મા છે. જ્ઞેય માત્રને જે જાણે તે આત્મા છે. ભલે વર્તમાનમાં એને પર્યાયમાં એનો ઉઘાડ ન હોય, પણ દ્રવ્ય અપેક્ષાએ તો વસ્તુ સ્વરૂપ તો એવું જ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ તો સર્વજ્ઞ સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વભાવ છે. અનુભવ થયો છે એ એમ કહી શકે છે. એટલે પહેલા વાત એમણે અનુભવની લીધી કે સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે તે આત્મા છે.
આખો ક્રમ છે ને એ પણ એ રીતે જ કૃપાળુ દેવે લીધો છે. શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ક્રમ પણ એમ જ લીધો છે. પહેલા આ જે છે શરૂઆત જ્યાંથી કરી કે આ આવો હું આત્મા છું એવો નિર્ણય કરવો, વિચારવું, ધ્યાવવું, એટલે ધ્યાનમાં એ જ લેવું અને ધ્યાનમાં એ લઈ અને પછી પછી જ્યારે આત્મ સ્વરૂપ પ્રગટ છે એટલે અનુભવ થાય છે, તો એમાં આ ભેદ જ્ઞાનની વાત લીધી આ ત્રીજા વચનામૃતની અંદર કે સર્વને વાદ કરતા કરતા જે અવ્યવાદ અનુભવ રહે તે આત્મા છે. અને એ વાત લીધા પછીથી એ અનુભવ જે છે એમાં આ તો વાત આવી છે કે જે સર્વને જાણે છે તે આત્મા છે. એટલે જેને એમ એવો અનુભવ થયો છે, આત્માનો અનુભવ થયો છે, એને આ વાત કાંઈ અઘરી નથી લાગતી, એને કાંઈ બેસાડવી પડતી નથી, સહજ છે. જેને આત્માનો અનુભવ નથી થયો ને એને એમ લાગે કે આત્મા સર્વને જાણે, કેવી રીતે જાણે, એ તો સર્વને કેવડી જાણે ને આપણે ક્યાં જાણીએ ને આ બધા પ્રશ્નો એને થાય છે. જેને આત્માનો અનુભવ થયો છે એને તો અનંત ગુણ, અનંત ગુણના એ અંદરમાં ચાલી રહેલા ભવનનો એને અનુભવ થયો છે. તેમાં એક જ્ઞાન ગુણ જે છે એનો પણ એવો જ અનુભવ થયો છે કે આવું જ્ઞાન છે. તો એ જ્ઞાન જે અંશ પ્રગટ્યો છે એ ઉપરથી એને આખો ખ્યાલ આવે છે કે ઓહો સર્વજ્ઞતા કેવી હશે. અને એ વિશે ગુરુદેવે ઘણી વાર વાત કરી છે કે બીજનો ચંદ્ર જોતા પૂર્ણિમાનો ચંદ્ર આખો કેવો હશે એનો ખ્યાલ આવી જાય છે. હજી બીજનો ચંદ્ર છે એની અંદર તો પ્રકાશિત ભાગ તો બહુ જ ઓછો છે, અપ્રકાશિત ભાગ જ ઘણો મોટો છે. પણ બીજનો ચંદ્ર જોયો તો પણ ખ્યાલ આવે છે કે આખો પ્રકાશિત ચંદ્ર આવો જ હશે. એવી રીતે જેને આત્માનો અનુભવ થયો છે, અનુભવ સહિત આત્માને જેણે જાણ્યો છે, એને ખ્યાલ છે કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વને જાણે એવો આત્મા છે. એટલે જો ક્રમમાં પણ એમ જ લીધું છે, અહીંયા અનુભવની અંદર જે આવ્યો છે એવો જ આત્મા, સર્વને જાણે છે તે આત્મા છે. કેટલી સુંદર વાત કરી છે, કેટલી શાસ્ત્રની અદભુત વાત અહીંયા લઈ લીધી છે. ચાર વચનામૃતની અંદર તો કેટલાય શાસ્ત્રો ની વાતને કૃપાળુ દેવે સમાવી લીધી છે. કેમ કે જ્ઞાન જે છે એ કઈ બહારથી આવતું નથી, એ અનુભવથી છે, આત્માનો અનુભવ થયો છે માટે એ જ્ઞાન છે. અને પછી બધું સમ છે, સમ્યક છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. આગળ છે કે જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. કયા ભાવ? સર્વ ભાવ એટલે કયા ભાવ? આત્માના ભાવ. પોતાના ભાવને પ્રકાશે ને બીજાના ભાવને પ્રકાશે એવું તો હોતું નથી કઈ. પણ અહીંયા એમ કેવું છે કે જે સ્વને અને પરને બંનેને જે જાણે છે તે, સ્વ પર પ્રકાશક છે તે આત્મા છે. અનુભવમાં જે આવે છે એ તો સ્વનો ભાવ આવે છે, અને જે જ્ઞાનમાં જણાય છે એ તો પરના ભાવ જણાય છે. એટલે સ્વ અને પર બંનેના ભાવને પ્રકાશે છે, એટલે સ્વ પર પ્રકાશક પણ એ આત્માને છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે, એટલે સ્વ પર પ્રકાશક આત્માનું સ્વરૂપ છે. પોતાના ભાવને પ્રકાશે છે, પોતાના ભાવને પ્રકાશે છે, પોતાના ભાવને તો અનુભવ સહિત એ જાણે છે એટલે પોતાના ભાવને પ્રકાશે છે. અને વાસ્તવમાં તો એમ જ છે, આત્મા પોતે પોતાના ભાવને જ પ્રકાશનારો છે. પરપ્રકાશક કહેવું એ વ્યવહાર છે, પણ એ પરપ્રકાશક પણ છે, એ પરપ્રકાશક પણ છે. પરપ્રકાશકપણાને જો આપણે માનીએ નહીં તો સર્વજ્ઞતા કહેવાય નહીં. જ્ઞેય માત્રને જાણે છે એવું પછી રહેશે નહીં, અને જ્ઞેય માત્રને એ જાણતો નથી તો પછી જ્ઞેયો છે, એ જ્ઞેયો છે. જગતમાં આટલા જ્ઞેયો છે, અનંત જ્ઞેય છે, એ વાતનું સમર્થન ક્યાંથી મળશે? શાસ્ત્રમાં એ વાત એ રીતે આવે છે કે સર્વજ્ઞને આ જગતના જ્ઞેયો જે છે તે નિમિત્ત છે, અને જગતને સર્વજ્ઞનું જ્ઞાન છે તે નિમિત્ત છે, એવી વાત શાસ્ત્રમાં આવે છે. એનો અર્થ જ એ છે જ્ઞેયો છે, જ્ઞેયો છે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે એટલે જ્ઞેયો છે. પણ
સિદ્ધાંતની વાત લઈએ ત્યારે પછી એ વાત લેવામાં આવે કે સર્વજ્ઞ જ્ઞેયો છે માટે જાણે છે એમ નથી, જ્ઞાનનો સ્વભાવ છે એવો, અને જ્ઞાનમાં જ્ઞેય દેખાય છે એટલે જ્ઞેયો છે, જ્ઞાનમાં જ્ઞેયો પ્રકાશે છે એટલે જ્ઞેયો છે, એટલે જગત એમાં સિદ્ધ થઈ જાય છે કે જગત છે, જગત છે, સર્વજ્ઞતા છે, સર્વજ્ઞતા છે એ જે સિદ્ધ કરે છે કે જગત છે, આવી સર્વજ્ઞતા છે, જગત છે અને સ્વર્ગતા ન હોય એમ પણ બને નહીં, અને સ્વર્ગતા હોય અને જગત ન હોય એમ પણ બને નહીં, એટલે બંને છે, વ્યવહારથી એકબીજાને નિમિત્ત છે એમ કહેવામાં આવે, પણ બંને સ્વતંત્ર છે, જીવનો સ્વભાવ જ સર્વજ્ઞ સ્વભાવ છે, એટલે એમ કે પરનું પ્રકાશવું છે, એ પરને પ્રકાશે છે અને સ્વને અનુભવ સહિત પ્રકાશે છે, એટલે જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે, સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે, દીવાનું ઉદાહરણ લઈને શાસ્ત્રમાં સમજ આપવામાં આવે છે કે દીવો પોતાને પણ પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશે છે, દીવો પોતાને પણ પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશે છે, કેમ કે દીવાના પ્રકાશ દ્વારા દીવો છે એ ખ્યાલમાં આવે છે, અંધારામાં દીવો છે એ ખ્યાલમાં ક્યાંથી આવે, એ પ્રજ્વલિત કરવામાં આવ્યો હોય તો આપણને ખ્યાલ આવે કે આ રહ્યો દીવો, અને એ દીવાના પ્રકાશમાં બીજા બધા પર દેખાય છે, એટલે દીવો એ પોતાને પણ જણાવનારો છે અને બીજાને પ્રકાશી રહ્યો છે, એવી રીતે આ ભગવાન આત્મા સ્વ પર પ્રકાશક છે, સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે, અને એમાં તત્વજ્ઞાનની બહુ મોટી વાત ઊંડી વાત તો એ છે કે કેટલાક લોકો બીજા અન્ય મતવાળા એ એમ માને છે કે ના એ સ્વને નથી જાણતો, સ્વને નથી જાણતો, સ્વને પ્રકાશતો નથી, તો એને સમજાવવામાં આવે છે કે જો સ્વને નથી જાણતો તો પછી પરને જાણવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો, જ્યાં દીવો જ નથી, દીવાનો પ્રકાશ જ નથી, જે દ્વારા દીવો આપણને ખ્યાલમાં આવે છે એવો દીવો જ નથી, દીવાનું અસ્તિત્વ જે દ્વારા ખ્યાલમાં આવે છે એવો દીવો જ નથી, એ પ્રકાશ જ નથી, તો પછી બીજું તો ક્યાંથી દેખાય, બીજું તો બધું અંધકાર છે, એટલે એ ન્યાયથી સમજવા જઈએ તો પોતે ભગવાન આત્મા પોતાને જાણે, જ્ઞાન કરે, અનુભવ સહિત જાણે એવું સ્વપ્રકાશકપણું છે, એવું સ્વપ્રકાશકપણું છે જે સર્વભાવને પ્રકાશે છે, સ્વને અને પરને બધા ભાવને પ્રકાશે છે એ આત્મા છે, એક એક વાત એટલી બધી મહત્વની અહીંયા છે કે જેનો વિચાર કરવા બેસીએ તો આપણને શાસ્ત્રની બધી ગાથાઓ વગેરે ઘણું બધું યાદ આવે કે આ વાત ક્યાં આવી હતી, નહીં તત્વ પ્રજ્ઞાપન, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, પ્રવચન સારની વાત પણ આપણને યાદ આવી જાય, સમયસારની વાત પણ એમાં યાદ આવી જાય, આગળ કહે છે કે ઉપયોગમય આત્મા છે, જો જ્ઞાનની વાત કરી, જ્ઞાનના સ્વભાવને જણાવ્યો, સર પર સ્વ પર પ્રકાશક પણ દર્શાવ્યું, અને ત્યાર પછીથી ઉપયોગમય આત્મા છે, ઉપયોગમય આત્મા છે એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ છે, ઉપયોગ એ જ્ઞાન દર્શનનું લક્ષણ છે, ઉપયોગ દ્વારા આપણે જ્ઞાન દર્શન કરીએ છીએ, દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું, આપણી સાથે કેટલાક લોકો નવા છે મને ખ્યાલ છે એટલે ફરીથી એ વાત લઈએ, ઘણી વાર વાત કરી છે દર્શન અને જ્ઞાનમાં શું ફેર છે, દર્શન એટલે દેખવું, દર્શન શબ્દના ઘણા અર્થ થાય છે, પહેલા એ વાત લઈ લઈએ, દર્શન શબ્દના ઘણા અર્થ છે, દર્શન એટલે આપણે દેખવું એ મુખ્યપણે જાણીએ છીએ, આપણે મંદિર વગેરેમાં જઈએ છીએ તો દર્શન કરીએ છીએ, પ્રતિમાના દર્શન કરીએ છીએ, આ દર્શન છે, કોઈ પણ ધર્મને આપણે દર્શન કહીએ છીએ કે જૈન દર્શન, નૈયાયિક દર્શન, સાંખ્ય દર્શન, એ રીતે એ બધા ધર્મને માટે પણ દર્શન શબ્દ વપરાય છે, અને દર્શન શબ્દનો એક અર્થ થાય છે શ્રદ્ધા,
દર્શન એટલે શ્રદ્ધા. સમ્યક દર્શન જ્યારે કહીએ છીએ તો એમાં સમ્યક શ્રદ્ધા ગર્ભિતપણે પડેલી છે. એટલે દર્શન શબ્દના એવા ત્રણ અર્થ આપણે અત્યારે વિચારીએ છીએ, બીજા પણ અર્થ થાય છે. તો એમાં દર્શન એટલે દેખવું, અત્યારે આપણે દર્શન એટલે દેખવું એનો જ્યારે વિચાર કરીએ છીએ તો દર્શન એટલે દેખવું એટલે સામાન્ય અવલોકન, એને દર્શન કહેવામાં આવે. સામાન્ય અવલોકન, વસ્તુનું સામાન્ય ભાન થવું એને દેખવું કહેવામાં આવે, અને વિશેષતાથી એને જાણવું એને જ્ઞાન કહેવામાં આવે. એટલે દર્શન અને જ્ઞાન એવી રીતે હોય છે, અને દર્શન અને જ્ઞાન બંને સાથે હોય છે. પણ છદ્મસ્ને માટે એમ હંમેશા કહેવામાં આવે છે કે પહેલું દર્શન છે અને પછી જ્ઞાન છે. પહેલું દર્શન હોય અને પછી જ્ઞાન હોય, એટલે સામાન્ય અવલોકન પહેલું હોય. અને ઇન્દ્રિયોના વિષયનો વિચાર આપણે કરીએ તો આપણે આંખથી જ્યારે ચક્ષુ દર્શન કરીએ છીએ, જોઈએ છીએ, આંખથી જ્યારે જોઈએ છીએ, તો એમાં જે સામાન્ય પહેલા ખ્યાલ આવે કે કોઈક આવે છે, અને પછી વિશેષતાથી આપણે એમ કહીએ કે આ તો ગિરીશભાઈ છે, તો એ ગિરીશભાઈ છે એ જાણવું કહેવાય, અને કોઈક આવે છે એવો જે પ્રતિભાસ જે થયો છે એને દર્શન કહેવાય. એ જ રીતે આપણે કર્ણ ઇન્દ્રિયનો વિચાર કરીએ, શ્રોત્રનો વિચાર કરીએ, તો એમાં કંઈક અવાજ આવે ને પછી આપણે એમ કહીએ કે આ અવાજ આવે છે, ને પછી આપણે એમ કહીએ કે આ તો રોહિતભાઈનો અવાજ છે, તો એ રોહિતભાઈનો અવાજ છે વિશેષતાથી જાણ્યું કહેવાય, અને કોઈક અવાજ છે જે કહ્યું એ સામાન્ય પ્રતિભાસ થયો કહેવાય. એટલે દરેક રીતે એ જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં પહેલા દર્શન હોય છે. એટલે બધી પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે એમાં જે જ્ઞાન જે છે એની પહેલા હંમેશા દર્શન હોય છે. એમાં કઈ સમયનો ભેદ પડે છે, સમયનો ગાળો પડે છે એવું બધું નથી હોતું, સાથે જ હોય છે, પણ છતાંય પહેલું હંમેશા અવલોકન, સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, અને પછી વિશેષતાથી એવું જ્ઞાન, એટલે દર્શન અને જ્ઞાન. હવે આ દર્શન અને જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે, તો કે એ જે તરફ મળે છે એનું જ્ઞાન થાય છે. ઇન્દ્રિય જ્ઞાનને વિશે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણી પાંચે ઇન્દ્રિયો ખુલ્લી છે. દાખલા તરીકે આપણે બેઠા છીએ, સામે ટીવી ચાલી રહ્યું છે, અને એ જ વખતે આપણે કંઈક ફ્રૂટ ખાઈ રહ્યા છીએ, એ વખતે આપણે ફ્રૂટ ખાઈ રહ્યા છીએ એનો સ્વાદ લઈ રહ્યા છીએ, અથવા તો પોપકોર્ન ખાઈ રહ્યા છીએ, ટીવી જોઈએ છીએ, મૂવી જોઈએ છીએ. તો હવે જુઓ, વિચાર કરો કે આપણને એમ લાગે કે આપણે તો બધું જ ટીવી જોઈ રહ્યા છીએ, એનો અવાજ પણ સાંભળી રહ્યા છીએ, સાથે સ્વાદ પણ માણી રહ્યા છીએ પોપકોર્નનો કે ફ્રૂટનો જેનો છે તેનો, અને બીજા હાથથી કંઈક પંપાળી રહ્યા છીએ એનો સ્પર્શ પણ આપણને તો ખ્યાલમાં આવે છે. આપણને એવું લાગે પાંચે ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને આપણે એ વખતે અનુભવીએ છીએ એવું લાગે. તો આપણને એવું લાગે કે આપણે તો પાંચે ઇન્દ્રિય દ્વારા બધું જાણી તો રહ્યા છીએ, એક સાથે જાણી રહ્યા છીએ, પણ એમ નથી હોતું. ઉપયોગ બહુ ઝડપથી બદલાય છે. એટલે કે જે વખતે આપણે દ્રશ્ય જોઈએ છીએ અને સાંભળીએ છીએ તેમાં એ જોવું એ તરફ જયારે લક્ષ છે, એ વખતે સાંભળવા તરફ લક્ષ નથી હોતું, પણ એ એટલું ઝડપથી હોય છે, ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર એ ઉપયોગ બદલાતો હોય છે. એટલે આપણને એમ લાગે છે કે જોઈએ છીએ અને સાંભળીએ છીએ, અને એ જ વખતે આપણને એમ લાગે કે આપણે સ્વાદને પણ અનુભવીએ છીએ, પણ એ પણ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં. એટલે ઉપયોગ ઝડપથી એ બધી ઇન્દ્રિયોની વચ્ચે એ રમ્યા કરતો હોય છે. એટલે આપણને એમ લાગે કે આપણે એકી સાથે બધું જાણીએ છીએ, પણ ખરેખર એમ હોતું નથી. આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણે આ બધું કરી રહ્યા છીએ એ જ વખતે આપણે સ્મૃતિ સાથે જોડાઈ જઈએ, મનમાં કાંઈક યાદ આવ્યું તો એની સાથે જોડાઈ જઈએ, ત્યારે આ બધું જ ચાલુ હોય છે. ટીવી જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, સ્વાદ પણ લઈ રહ્યા છીએ, હાથ ફરી રહ્યો છે, અને વિચાર આપણને બીજો કંઈક આવ્યો જે સ્મૃતિમાં આવ્યું એમ, તો લક્ષ ક્યાં ગયું? લક્ષ ક્યાં ગયું? સ્મૃતિ સાથે જોડાઈ ગયું. અને પછી આપણને કોઈ પૂછે એ વખતે તો આપણને ખ્યાલ નથી કે પેલું સામે જે ટીવીમાં આવ્યું એ શું હતું, એમાંની કેટલીક વસ્તુને આપણે મિસ કરીએ છીએ. એટલે એ ઉપરથી ખ્યાલ આવે છે કે જ્યાં એકાગ્રતા થાય છે ખરેખર એનું જ્ઞાન થાય છે. એટલે જે વિશે ઉપયોગ રહ્યો છે એનું જ જ્ઞાન થાય છે. પેલો તો ઉપયોગ બદલાતો હતો એટલે આપણને ખ્યાલ ના આવ્યો, પણ આપણે એક એક જ તરફ ઉપયોગ રાખીને કેટલીક વખત કાર્ય કરતા હોઈએ છીએ તો ત્યારે બીજી વસ્તુનો ખ્યાલ નથી આવતો. જેમ કે આપણો ઉપયોગ કોઈક એવા કાર્યમાં લાગી ગયો છે અને એમાં આપણે ખૂબ
મેથેમેટિક્સ લઈને બેઠા છીએ અને એમાં ખૂબ ઊંડાણથી આપણે એમાં વિચાર કરી રહ્યા છીએ, તો કોઈ આપણે બોલાવે છે, બૂમ પાડે છે તો એ સંભળાતું નથી, ને પછી એ પાસે આવીને કહે છે કે આટલી વારથી બોલાવું છું કેમ સાંભળતા નથી. ત્યારે આપણે કહીએ કે સોરી મને ખ્યાલ ન રહે, હું જરા કામમાં હતો, એટલે આ ગણિતના પરડામાં હતો અથવા તો હિસાબમાં હતો, એટલે આવું પણ બને છે. એટલે ઉપયોગ જ્યાં રહે છે, એટલે લક્ષ્ય જ્યાં રહે છે ત્યાં તેનું આપણે જ્ઞાન કરીએ છીએ, એવો ઉપયોગ. એ ઉપયોગ દર્શનનો અને જ્ઞાનનો હોય છે. એટલે એક અર્થ જે છે ઉપયોગનો એ આ થાય છે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ, એ જ્ઞાન દર્શનનું લક્ષણ છે. એટલે જ્ઞાન દર્શન છે તે ઉપયોગાત્મક છે એમ કહેવામાં આવે. હવે જે ઉપયોગાત્મક જ્ઞાન દર્શન છે એનો જરાક વધારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપયોગ તો જ્યાં ઉપયોગ જાય છે એ ઉપયોગની અંદર આપણે ત્યાં એકાગ્રતા કરીએ છીએ, તો ત્યાં જે કંઈ છે એ બધું ઉપયોગમાં આપણને જણાય છે. જીવને જેટલા ભાવ થાય, બધા ભાવ જે છે તે એનું જ્ઞાન એને થાય છે, અને ઉપયોગ જે તરફ વળ્યો છે તો એ ઉપયોગમાં એને જ્ઞાન થાય છે, એ દર્શન જ્ઞાન થાય છે. એટલે એ ઉપયોગમાં એને સાથે ને સાથે પોતાને શું ચાલી રહ્યું છે એનું પણ જ્ઞાન છે, અને એ ઉપયોગ ત્યાં જ રહ્યો છે કે જે 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 થઈ રહ્યું છે, શુભ ભાવ થઈ રહ્યો છે કે અશુભ ભાવ થઈ રહ્યો છે, તો એ બધા વખતે એ ઉપયોગ ત્યાં જ રહ્યો છે. અને એટલા માટે એમ કહેવામાં આવ્યું કે એ ઉપયોગ જે છે એમાં જે ભાવ જીવના છે એ ભાવનો એ કરતા થાય છે. એટલે એ ઉપયોગ એનો ઉપયોગ જે છે એ રીતે શુભાશુભ ભાવે થયો એમ જયારે કહીએ છીએ તો એનો અર્થ એ છે કે એ ઉપયોગમાં જ, એમ કે ઉપયોગ સિવાય બીજું પોતે શું છે. જેને આપણે હું કહીએ છીએ તો એ હું એટલે એ ઉપયોગ છે. હું દર્શન કરું છું, પ્રતિમાના દર્શન કરું છું, તો એ ઉપયોગ છે. એ હું કહેતા જે છે તે ઉપયોગ છે, અને એ ઉપયોગ પ્રતિમાના દર્શન કરવા વાળો થયો છે, તો એમાં જે ભાવ છે તે શુભ ભાવ છે, આ બધું એ ઉપયોગમાં છે. એટલે શુભ ભાવ જે થયો એ શુભ ભાવ એનો છે, તો કોણે કર્યો? આત્માના દ્રવ્ય કર્યો? ના, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, અને એનું જે ભવન ચાલી રહ્યું છે, પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે, એ તો શુદ્ધ નિર્મળ ભવન ચાલી રહ્યું છે. અનંત ગુણોનું એક સરખું ભવન ચાલી રહ્યું છે. તો પછી આ જે ભાવ જે થયો એ ભાવ એ ક્યાં થયો, કેવી રીતે થયો? તો કે ઉપયોગમાં છે. જે ભાવ થયો છે એને એની પર્યાયમાં થયો છે. સામે પ્રતિમા એટલે પરનું લક્ષ્ય કરતા જે ભાવ એવો થયો છે, શુભ ભાવ છે, દર્શન કરું, પૂજા કરું, નમસ્કાર કરું, આ બધો જ ભાવ આખો સતત ચાલે જાય છે. એ જ રીતે એ બધો ભાવ એનો શુભ ભાવ છે, તો એ ક્યાં થયો? એ ઉપયોગમાં થયો છે. આ ઉપયોગ જ્યારે એ તરફ વળ્યો છે તો એમાં થયો છે. એટલે જ્યારે કર્તાપણાની વાત આવે છે ત્યારે હંમેશા એમ કહેવામાં આવે છે કે કોઈ કર્મ છે એ કરતા થઈ અને જીવની પર્યાય કરતું નથી, કે જીવ દ્રવ્ય જે ત્રિકાળી શુદ્ધ છે એ પણ આવા વિભાવ ભાવ રૂપ પર્યાયને કરતું નથી. તો પછી કોણ કરે છે? તો એનો જવાબ અહીંયા છે કે એ ઉપયોગમાં એ પોતે જ એ વખતે એનો કરતા થાય છે. કેમ કે એ સ્વભાવ ભાવથી ખસી અને બહારમાં છે ત્યારે એ એનો કરતા થાય છે. એ વખતે એ ઉપયોગ જે છે તે શુદ્ધ ઉપયોગ નથી. સ્વરૂપ તરફ જે વળેલો ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે, અને એમાં એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, સ્વભાવનું જ જ્ઞાન કરે છે, આનંદ શાંતિને જ અનુભવે છે. પણ આ બહારમાં રહેલો ઉપયોગ જે છે એમાં કર્તાપણાની વાત હમણાં જ આપણે શાસ્ત્રમાં આવી, એટલે આ વાત આપણે લીધી છે. તો એવો ઉપયોગમય પોતે છે. આત્મા કહીએ તો કોણ આત્મા? તો કે જે આ ઉપયોગ જ્યાં જ્યાં જાય છે અને જે ઉપયોગની અંદર જે જે ભાવ વગેરે પણ માં એ જે રોકાઈ રહ્યો છે એ પોતે છે, એ જ આત્મા છે. એ ઉપયોગ બે પ્રકારનો છે. એક તો સ્વનું લક્ષ્ય કરીને થતો જે ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ છે, અને બીજો સ્વનું લક્ષ્ય જે છે એને છોડી અને પરનું લક્ષ્ય કરે છે એવો અશુદ્ધ ઉપયોગ છે. સ્વનું લક્ષ્ય કરવાવાળો ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ છે, અને સ્વનું લક્ષ્ય છોડી અને બહારમાં પરનું લક્ષ્ય કરવાવાળો અશુદ્ધ ઉપયોગ છે.
એટલે એવો એ આત્મા છે. જો આત્માને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આત્મા તે શું છે, તેના સ્ટ્રકચરનો વિચાર કરીએ છીએ તો આત્મા આનંદ ગુણનો પિંડ એવું દ્રવ્ય છે. છ દ્રવ્યની અપેક્ષાથી આત્મા એ દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? દ્રવ્યમાં શું છે? તો કે કોઈ પણ દ્રવ્ય એ ગુણોનો પિંડ જ છે. તો આત્મા પણ અનંત ગુણનો પિંડ એ આત્મા એ દ્રવ્ય છે. અને ગુણની વાત કરીએ તો ગુણ ગુણ ક્યારેય ઓછા થાય નહીં, વધે નહીં, અને ગુણનું પરિણમન અટકે નહીં. ગુણ એને જ કહીએ કે જેનું પરિણમન છે, જે અનુભવમાં આવે છે તો જ એને ગુણ કહેવાય, નહીતર ગુણ કહેતા જ નથી. તો એ અનંત ગુણ જે અંદરમાં પરિણમી રહ્યા છે એનો પિંડ આત્મા છે, અને એમાં કાંઈ ફેરફાર થતો નથી. એ વસ્તુ ધ્રુવ છે. ધ્રુવી અપેક્ષા છે કે એમાં કોઈ બદલાવ આવતો નથી, એ બદલાવ આવતો નથી. અને એની દરેક સમયની પર્યાય છે, નિર્મળ પર્યાય અને પ્રગટ પર્યાય બેનો વિચાર કરીએ કે જે અવ્યક્ત પર્યાય છે, એવી અવ્યક્ત પર્યાય પણ છે કે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, જે વ્યક્ત નથી પણ એવું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે ને, અનંત ગુણનું અંદરમાં પરિણમન ચાલી રહ્યું છે, એ પરિણમન રૂપ અવ્યક્ત પર્યાય છે, એને કારણ શુદ્ધ પર્યાય કહી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ ખરેખર પર્યાય કહેવાય કેમ કે પરિણમન છે એ અપેક્ષાથી. અને બીજી જે પ્રગટ પર્યાય, સમયે સમયે જે પ્રગટ દશા છે તે, તો એ પ્રગટ દશા બે પ્રકારની છે. એક દશા પ્રગટ એવી છે કે જ્યારે એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે, તો એવી જે પ્રગટ દશા છે એને આપણે નિર્મળ પર્યાય કહીએ, શુદ્ધ પર્યાય કહીએ, વિતરાગી પર્યાય કહીએ, એ મોક્ષ માર્ગની પર્યાય છે. અને બીજી પર્યાય એવી છે કે જેમાં એનો ઉપયોગ બહાર છે, જેમાં એનો ઉપયોગ સ્વમાં નથી, એવી પર્યાય. સ્વ તરફ લક્ષ કરીને જે પર્યાય થઈ છે તો એ સ્વનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એને અનુભવવા વાળી પર્યાય છે, એ વિતરાગી પર્યાય છે, નિર્મળ પર્યાય છે. અને એવી જ્યારે પર્યાય થાય છે ત્યારે એ આત્મા પોતે પોતાને અનુભવે છે. તો એ ઉપયોગમાં જ પોતે પોતાને અનુભવે છે. એટલે આત્મા ઉપયોગમય છે, ઉપયોગાત્મક છે. જ્ઞાન દર્શન ઉપયોગાત્મક છે. અને એ ઉપયોગાત્મક જ્યારે સ્વનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરે છે તો એ જ ઉપયોગ એ બીજાને જાણે છે, દેખે છે, એવું દેખવું જાણવું થાય છે પરનું. એટલે એ બધું જે છે એ જ આત્મા છે. એ ઉપયોગ છે એને કોઈ અપેક્ષાએ એમ કહેવાય કે ઉપયોગ એ જ આત્મા છે, જ્ઞાન એ જ આત્મા છે એમ આપણે કહીએ છીએ. જ્ઞાન અને આત્મા કઈ જુદા નથી. એટલે આ ઉપયોગ જે છે તે જ્ઞાન દર્શનનું લક્ષણ છે, એ જ આત્મા છે. એટલે ઉપયોગમય આત્મા છે. ઉપયોગ વિનાનો આત્મા હોતો નથી. ઉપયોગ વિનાનો આત્મા કહેવા જઈએ તો આત્માનો નાશ થઈ જાય, તો પછી જ્ઞાન ચેતના રહેતી નથી, દર્શન ચેતના રહેતી નથી. એટલે એવો ઉપયોગમય આત્મા છે. એટલી એક વાત અહીંયા મૂકી. અને કૃપાળુદેવે તો ઘણી કૃપા કરી નાખી છે. શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય ત્યારે આપણને બધી વાત તો ખ્યાલ આવે. બાકી તો શાસ્ત્રનો અભ્યાસ વિના એમને આ વાંચી જાય તો એ પણ યાદ રાખી લે કે ઉપયોગમય આત્મા છે. પણ એને ખબર નથી પડતી કે ઉપયોગ શું છે, કેવી રીતે ઉપયોગ છે, કયા કયા પ્રકારે ઉપયોગ છે, કઈ કઈ રીતે ઉપયોગ થાય છે. અને આ ઉપયોગ છે એ ઉપયોગમાં જ એ પોતે પોતાનો પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ ક્યાં થાય છે? હું પુરુષાર્થ કરું છું એટલે હું એવો છે, એ જ ઉપયોગ છે. ઉપયોગ પુરુષાર્થ રૂપ થાય છે. પુરુષાર્થ એટલે શું? પુરુષ અર્થ, પુરુષનો અર્થ, પુરુષ એટલે આત્મા, આત્માનો અર્થ પ્રયોજન શું? પોતાના શુદ્ધ ભાવને અનુભવવું, એ એનું પ્રયોજન છે. એ પુરુષાર્થ કયો? પોતાનું સ્વરૂપ જે ત્રિકાળ સત્ય છે એવા સત્યનો પહેલા સ્વીકાર કરી અને એવા સત્યને અનુભવવું, પોતાના ત્રિકાળે શુદ્ધ સ્વરૂપને અનુભવવું, એ જ પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થ ક્યાં થાય છે? ઉપયોગમાં. તો પુરુષાર્થ થાય છે જ્યારે એ ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે તો પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે આ ઉપયોગમય આત્મા છે એ વાત અનેક રીતે આપણે સમજીએ અને એ દ્વારા જ આપણને ખ્યાલ આવે છે વસ્તુ સ્વરૂપ કેવું છે. સ્વ પર પ્રકાશકપણાની વાત આવી, જ્ઞાન દર્શનની પણ વાત આવી જાય છે, આમાં ઉપયોગની પણ વાત આવી જાય છે. કૃપાળુદેવે ઘણી બધી વાત આમાં સમાવી લીધી છે. હવે આગળ લઈએ. અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે.
જો કેવા આત્માના સ્વરૂપની વાત કરી છે, કેટલાકના મનમાં એમ છે કે કૃપાળુદેવે બધી વ્યવહારની જ વાત કરી છે. જો નિશ્ચયની જ વાત અહીંયા તો ચાલી રહી છે, દ્રવ્યાસિક નૈતિક જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપને કૃપાળુદેવે બતાવ્યું છે, અને આ જે સ્વરૂપને એ રીતે જાણવું એ જ વ્યવહાર છે. ખરેખર તો એમ છે, વ્યવહાર અને નિશ્ચયને સમજવાની જરૂર છે. અહીંયા કહે છે કે અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે, વ્યય પણ ના થાય, બાધા પણ ના આવે. અવ્યાબાધ, અવ્યાબાધ જેમાં બાધા પણ ના આવે, જેનો વ્યય પણ ના થાય એટલે અટકે પણ નહીં, એવી સમાધિ સ્વરૂપ આત્મા છે. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો આ વાત ખ્યાલમાં આવે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જેમને કેવળ જ્ઞાન થયું છે એવા અરિયન પરમાત્મા, તીર્થંકર હોય કે બીજા કેવળી હોય, એ બધા પોતાના સ્વરૂપને વિશેષ સ્થિર થયા છે, એટલે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. આ સમાધિ છે. સમાધિનો અર્થ શું છે? કે સ્વરૂપમાં જ છે, ઉપયોગ સ્વરૂપમાં જ સ્થિર થઈ ગયો છે, ઠરી ગયો છે, એ સમાધિ છે. આ ઉપયોગ હવે બહારમાં રખડતો નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ બહારમાં ખૂબ ભટકે છે, એટલો બધો ભટકે છે કે એક સેકન્ડમાં એ દલાસમાં હોય, બીજી સેકન્ડમાં એલે, ને ત્રીજી સેકન્ડમાં સુરતમાં જાય. એનો ઉપયોગ જેટલા વિકલ્પ કરે એ બધા વિકલ્પ સાથે ઉપયોગ તો રહ્યો જ છે, એ ઉપયોગમાં કેટલા બધા વિકલ્પો છે, એટલે એ ઉપયોગ બહુ ભટકે છે. પાંચે ઇન્દ્રિયો જે છે એ પાંચે ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરે છે, તો ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન કરે છે, અને ઇન્દ્રિયોના વિષયોનો કોઈ પાર નથી. દરેક ઇન્દ્રિયોના વિષય સાથે એ જોડાય છે, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, ઘડીકમાં અહીંયા, ને ઘડીકમાં અહીંયા, ઘડીકમાં અહીંયા, અહીંયા. આવો ઉપયોગ, એ ઉપયોગ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એને શાંતિ નથી, જ્ઞાનીને શાંતિ નથી, એનો ઉપયોગ ભટક્યા જ કરે છે. એટલે વિકલ્પો, કેટલાય જાતના વિકલ્પો, એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને બધા સાથે ઉપયોગ જોડાયેલો છે. ક્યાંનો ક્યાંય પહોંચી જાય વિકલ્પમાં. એ અજ્ઞાનીને એમ થાય છે, કેમ કે એને એને આનંદ સુખ શાંતિ જોઈએ છે, અને એને માટે એનો માર્ગ એને ખબર નથી ને, એટલે એ ફાંફા મારે છે, એટલે એ ફાંફા મારે છે, આમાંથી લઈ લઉં ને આમાંથી લઈ લઉં ને આમાંથી લઈ લઉં ને આમાંથી લઈ લઉં. જ્ઞાનીને પછી એ બધું રહેતું નથી. સમ્યક દર્શન થયા પછીથી એ વાત રહેતી નથી. આત્મામાંથી આવતા આનંદ સુખનો અનુભવ થયા પછીથી હવે બહારમાં કાંઈ એને પામવાની ઈચ્છા થતી નથી, એટલે એનો ઉપયોગ જે છે એ ભલે બહારમાં રહ્યો હોય તો પણ એને એવા અનેક પ્રકારના નકામા વિકલ્પો હોતા નથી. એ બધા વિકલ્પો એને સમી જાય છે, કેમ કે પરમાથી એને કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી થતી. પરમાથી પોતાને સુખ શાંતિ આનંદ પ્રાપ્ત થાય એ વાત હવે એને રહી નથી, એટલે સમ્યક દ્રષ્ટિને એમ નથી હોતું. એનો ઉપયોગ વારમાં હોય છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, અનુભવ થયો છે એટલે. અને તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, અરિયંત પરમાત્માને ઉપયોગ હવે સ્થિર થઈ ગયો છે, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, ક્યાંય ઉપયોગ જતો જ નથી. ઉપયોગ તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે, એમાં કોઈ બાધા નથી આવતી, કોઈ અડચણ આવતી નથી, કોઈ મુશ્કેલી થતી નથી, એ ત્યાંથી ચલિત થાય એવું બનતું નથી, એનો વ્યય થતો નથી કે બાધા આવતી નથી. હવે એ ઉપયોગમાં શું છે? એ સ્થિર થઈ ગયેલો ઉપયોગ છે, એ જ સમાધિ છે. તેમાં શું છે? તો કે માત્ર પોતાના અનંત ગુણનું જે ભવન ચાલી રહ્યું છે એનો અનુભવ છે, પોતાના અનંત ગુણનું જે ભવન ચાલી રહ્યું છે એનો અનુભવ છે, બસ એને જ અનુભવી રહ્યા છે, અને એમાં એમાં કોઈ બાધા આવતી નથી, એવો ઉપયોગ સ્થિર છે. અને આ આ મૂળ સ્વરૂપ છે આત્માનું, આ મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ એટલા માટે છે કે એવું પ્રાપ્ત થયા પછીથી ફરીથી બદલાય અને ઉપયોગ બહાર આવે એવું બનતું નથી.
આવું સ્વરૂપ જયારે પ્રગટ થઈ ગયું, કેવળ જ્ઞાન થયું છે, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, તો એવી સ્થિરતા થઈ ગઈ છે ત્યાર પછીથી એ દેહને છોડીને સિદ્ધ થઈ જાય છે. પણ પછી ક્યારે એ ઉપયોગ કરીને બારમાં આવે એમ બનતું નથી, એ ઉપયોગ તો સ્થિર થઈ ગયો. એટલે એનો અર્થ એ થયો કે અનંત કાળ સુધી એ ઉપયોગ એમ જ રહે છે, એનો અર્થ જ એ થયો કે એ સાચું સ્વરૂપ છે, ઉપયોગ એમ જ રહેવો જોઈતો હતો, ઉપયોગ એમ જ રહેવો જોઈતો હતો. એટલે ઉપયોગની જે સ્થિરતા આવી એને સમાધિ કહીએ. તો એ અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે, એવો અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે. જ્યાં સુધી એને પર્યાયમાં એ પ્રગટ નથી થયું, એવી દશા નથી પ્રગટ કરી, ત્યાં સુધી જ એને આ બધું રખડવું કરવું થાય છે. એ સંસાર પર્યાય છે. જીવને મુખ્યપણે બે જ પર્યાય છે, એક સંસાર પર્યાય અને એક સિદ્ધિની પર્યાય, બે જ પર્યાય છે. એમાં સંસાર પર્યાય કરતા અનંત ગણો કાળ એની સિદ્ધ પર્યાયનો છે, અનંત ગણો કાળ એની સિદ્ધ પર્યાયનો છે. સંસાર પર્યાય કરતા અનંત ગણો કાળ એની સિદ્ધ પર્યાયનો છે. તો જે અનંત ગુણો કાળ સિદ્ધ પર્યાયનો છે એ જ એનું સાચું સ્વરૂપ છે. આત્મા એટલે શું? આત્મા એટલે એ અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા, જેમાં ઉપયોગ સ્થિર થઈ ગયો છે. એ પર્યાય અપેક્ષા એ કેવું હોય તો કે સિદ્ધ પર્યાય એ જ આત્માનું સ્વરૂપ છે, જેમાં કોઈ ફેર પડતો નથી. સિદ્ધ પર્યાય જે છે એની આદિ છે, એટલે સાદી, સ આદિ, આદિ સહિત છે, પણ પછી અનંત છે, સાદી અનંત છે. સંસાર પર્યાયનો અંત આવી જાય છે. સંસાર પર્યાય અનાદિની છે પણ એનો અંત છે, આદિ શાંત છે. ત્યારે સિદ્ધની પર્યાય જે થાય છે તે એ પર્યાયની શરૂઆત છે. જ્યારે થાય છે ત્યાર પછીથી એનો કોઈ અંત આવતો નથી, સાદી અનંત છે, અને એ જ આત્માનું સાચું સ્વરૂપ છે. બીજે બધે બદલાવ થાય છે, સંસાર પર્યાયમાં તો અનેક પ્રકારે બદલાવ થાય છે. એટલે આ અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે, એ ઉપરથી આખો નિર્ણય એમ થાય છે કે આત્મા તો આ જ છે. સિદ્ધના આત્મા જે છે એનો વિચાર કરીએ અને એ દશાનો વિચાર કરીએ છીએ તો પર્યાય જે એ પર્યાય જ છે, શાશ્વત પર્યાય છે, જેમાં એ પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાબાદ સુખ શાંતિ આનંદને અનુભવે છે. એટલે એ અવ્યાબાદ સમાધિ સ્વરૂપ જ આત્મા છે, અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. અને જ્યારે આ વાતનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે મારું સાચું સ્વરૂપ આ છે અને હું શું કરી રહ્યો છું? મારું સાચું સ્વરૂપ તો અવ્યાબાદ સમાધિ સ્વરૂપ જ છે અને હું શું કરી રહ્યો છું? પોતાને જ્યારે એ સમજે ત્યારે એને ખ્યાલ આવે ને કે મેં શું ગુમાવ્યું છે. અંદરમાં પડેલી લક્ષ્મી નો જ્યારે ખ્યાલ આવે ત્યારે ખ્યાલ આવે છે, ખબર પડે છે કરી કે મેં શું ગુમાવ્યું, આટલા બધા વખત સુધી મેં શું ગુમાવ્યું. કોઈ વ્યક્તિ હોય એના એના બાપ દાદા પરદાદા એના ઘરની અંદર 20-25 કિલો સોનું દાટીને ગયા હોય અને આ બિચારો સામાન્ય જીવન જીવતો હોય, મજૂરી કરી અને જીવન જીવતો હોય, 50-55 વર્ષનો થયો ત્યાં સુધી એને ખબર નહીં, અને ત્યારે અચાનક જ કોઈક વૃદ્ધ એવા 80 વર્ષના અચાનક બીજે ગામથી આવ્યા, એ કહે છે કે હું તારા પિતાશ્રીનો મિત્ર હતો અને મને ખબર છે, કેમ કે તારા પિતાએ મને વાત કરી હતી કે એમના પિતાએ આ ઘરમાં ધન દાટેલું છે, પણ એમની તો સ્થિતિ સારી, એમને તો ક્યારેય કાઢ્યું ન હતું, કે જરૂર પડશે તો કાઢીશું, પણ તને ખ્યાલ છે? પેલું કહે છે કે ના, મને તો ખબર નથી, કેમ કે પિતાશ્રીનું અવસાન તો ક્યારે ક્યાંક થઈ ગયું ને મને તો એ વાત પણ એમણે કરી નહીં, હું નાનો હતો. તો કે તારા દાદા પરદાદાઓએ આ જગ્યાએ તારા ઘરમાં ધન દાટેલું છે, તું ખોદીને કાઢ. અને જ્યારે એ ખજાનો કાઢે છે ત્યારે એને એમ થાય છે કે ઓહો, મેં આ 50-55 વર્ષ સુધી આ ગરીબી ને બધું, મને ખ્યાલ નહીં કે આવું ધન અંદરમાં પડ્યું છે. કેટલો એનો અફસોસ થાય, જીવનમાં કેટલો બધો અફસોસ થાય એને. ત્યારે ધન કાઢે છે
વખતે આનંદ થાય છે ને સાથે ને સાથે અફસોસ પણ થાય કે આટલું બધું જીવન તમે આમ નામ જ વિતાવી દીધું. એવી રીતે જ્યારે આપણને જ્ઞાની પુરુષ એમ કહે છે કે પ્રભુ તું તો ભગવાન છો, ગુરુદેવ જ્યારે આપણને એમ કહે છે કે તું ભગવાન છો, ભગવાન થા, અને જ્યારે કૃપાળુદેવ આપણને એમ કહે છે કે તારું સ્વરૂપ તો આ છે, અવ્યાબાધ સમાધિ સ્વરૂપ તું આત્મા છો, ત્યારે આપણને એમ થાય કે ઓહો આવું મારું સ્વરૂપ મેં ક્યારેય એનો વિચાર ન કર્યો, અને આમને આમ બારમાં ને બારમાં મૂર્ખાઈ કરવામાં અને મૂર્ખાઈ કરવામાં જ હું રહી ગયો. આવા અવ્યાબાધ સ્વરૂપની પ્રાપ્તિ પ્રગટ કરી શકાય એવું હોવા છતાં મેં એની પાછળ કોઈ સમય આપ્યો નહીં. જીવનમાં કેવું લાગે, પણ છતાં એ ડાયો માણસ જાગ્યા ત્યારથી સવાર કરી અને હવે વધુ સમય પોતાના ઉપયોગને બહારમાં ભટકાવતો નથી, ભટકવા દેતો નથી. અને જ્યારે એ મહાપુરુષોએ કૃપાળુદેવે ગુરુદેવે અને બધા જ એવા આચાર્ય ભગવંતોએ જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી, જે પરમ સત્ય પ્રકાશ્યું એને અનુભવ કરી અને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે સાથે એમ પણ કહ્યું કે એવી તારી ક્ષમતા છે ને એને તું પ્રગટ કરી શકે એવું છું, તારામાં આ અવ્યાબાદ સમાધિ સ્વરૂપની વાત જે કરવામાં આવી તો એ એ સ્વરૂપને તું પ્રગટ કરી શકે એવો છો, અને એમ કહીને જ્યારે વાત લીધી તો કૃપાળુજીએ પણ એ વાત ત્યાં લીધી છે કે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, પોતાને અનુભવમાં છે, સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, ત્યારે આ વાત લખે છે. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. બહુ સરસ વાત, સ્વસંવેદન, પોતાનું જ સંવેદન, પોતાનું સંવેદન, આત્માનું સંવેદન અનુભવમાં છે. એમને અમે કઈ આ વાત કહેતા નથી, કઈ કહેવા ખાતર કહીએ છીએ એમ વાત નથી, કોઈએ ભણાવ્યું છે અમે કહીએ છીએ એમ નથી, એ અમને અનુભવમાં છે. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, દરેક સમયે પ્રગટ છે. આ હું ક્યાં, એનો ઉપયોગ ક્યાં ગયો છે, હું કહે છે ત્યારે ઉપયોગ છે, એ ઉપયોગને એમાં પોતાના સ્વરૂપને અનુભવવા વાળો કરવાની જરૂર છે, એટલે ઉપયોગ શુદ્ધ થાય એવો પુરુષાર્થ કરવાનો છે. એવો પુરુષાર્થ જે કરે છે એને તો એનું સંવેદન થાય જ છે, અને સંવેદન થયા પછીથી એ કઈ જતું નથી રહેતું. એ સ્વસંવેદન થવું, એ સ્વાનુભૂતિ થવી, આત્માનો અનુભવ થવો, એ સ્વસંવેદન, એ સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. એ કઈ કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, સ્વસંવેદન છે એ ઇન્દ્રિયનો વિષય નથી, ઇન્દ્રિયો દ્વારા બીજું બધું આપણે જાણીએ એવો એ વિષય નથી. અતિન્દ્રિયપણે એ પોતાનો આત્મા એને અનુભવમાં આવે છે, એવું સંવેદન પ્રગટ અનુભવમાં છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કૃપાળુદેવનું આ તત્વજ્ઞાન સ્વયં શાસ્ત્ર અભ્યાસ વધારે કરીએ એમ વધારે સમજમાં આવે છે. આની આ જ વાતને આપણે શાસ્ત્ર અભ્યાસ વિના લઈએ, થોડો શાસ્ત્ર અભ્યાસ હોય ત્યારે સમજીએ, અને જ્યારે ખરેખર શાસ્ત્ર અભ્યાસ સારી રીતે થયો હોય ત્યારે સમજીએ, ત્યારે એમ થાય કે ઓ એક વાક્યમાં તો કૃપાળુદેવે શાસ્ત્રનો સાર ભરી દીધો છે, એવી અદભુત વાત લખી છે એમણે. सुखनाम अनंत सुसंत चली दिन